ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના ઓડિયો વિઝ્યુઅલ લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધાતુ અને અધાતુ ચેપ્ટર છે એમાં આગળ વધવું છે. ખાસ તો આજે બે જ ક્વેશ્ચન જે કરવા છે એ છે એસિડ સાથેની પ્રક્રિયાઓ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને લોખંડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા, તેમજ ચારે ચાર ધાતુઓ છે એની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા. સૌથી પહેલાં આપણે જોઈએ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. મેગ્નેશિયમની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એમજી પ્લસ ટુ એચ સી એલ પછી ગીવ્સ એમજી સી એલ ટુ પ્લસ એચ ટુ, બરાબર. મેગ્નેશિયમ ક્લોરાઇડ બન્યો અને હાઇડ્રોજન છૂટો પડ્યો. ત્યાર પછી એલ્યુમિનિયમને બે વડે ગુણીને પ્રક્રિયા શરૂ કરવાની. ટુ એ એલ, એસ એટલે સોલિડ, જે ભૌતિક સ્થિતિ છે એની વાત કરતી હે થોડી વાર. એસ આવે ત્યાં સોલિડ એટલે ધાતુને એસ વડે દર્શાવાય. દ્રાવણને એક ક્યુ, હાઇડ્રોક્લોરિક એસિડમાં પહેલી બેમાં એક ક્યુ લખ્યું છે, બીજામાં એક ક્યુ નથી લખી શક્યા, તો સમજી જવાનું કે એ દ્રાવણ છે. એ એલ સાથે સિક્સ એચ સી એલ ગુણશું તો જ સંતુલન થશે, એમાંથી ટુ એ એલ સી એલ થ્રી વત્તા થ્રી એચ ટુ. ત્રીજી પ્રક્રિયા જોઈએ બાળકો, ઝીંક. ઝીંક એટલે ઝેડએન. ઝેડએનની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા ત્રીજું સમીકરણ, ઝેડએન પ્લસ ટુ એચ સી એલ. ધ્યાન રાખો, ધાતુના ક્લોરાઇડ બનશે. પહેલાં મેગ્નેશિયમમાંથી શું બન્યું હતું? મેગ્નેશિયમ ક્લોરાઇડ. પછી એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો ઝીંકમાંથી શું બનશે? ઝીંક ક્લોરાઇડ, ઝેડએન સી એલ ટુ પ્લસ એચ ટુ, બરાબર. એવી રીતે આયન, આયન એટલે લોખંડ, લોખંડ એટલે એપી, એફ પ્લસ ટુ એચ સી એલ ગીવ્સ, એરો કરો એને ગીવ્સ કહેશું, તમને ખ્યાલ જ છે. એમાંથી એફ સી એલ ટુ પ્લસ એચ ટુ, તો અહીંયા આયન ક્લોરાઇડ બન્યો એટલે કે લોખંડનો ક્લોરાઇડ બને છે. પણ હાઇડ્રોજન વાયુ તો મુક્ત થશે જ. આની લાક્ષણિકતા શું છે? ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન મુક્ત થાય, થાયને થાય જ. એવી જ રીતે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને લોખંડની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાઓ પણ જોઈએ. તો એમજી પ્લસ એચ ટુ એસઓ ફોર એટલે કે સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર એચ ટુ એસઓ ફોર છે. એટલે ચારેય સૂત્રમાં કોમન વસ્તુ હોય તો સલ્ફ્યુરિક એસિડ એચ ટુ એસઓ ફોર. મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ એટલે કે એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા થાય ત્યારે એમજી એસઓ ફોર મેગ્નેશિયમ સલ્ફેટ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એ જ રીતે એલ્યુમિનિયમમાં બે વડે ગુણીને જ કરવાનું, તમને ખ્યાલ જ છે. 2Al વત્તા 3H2SO4, ત્રણ સલ્ફ્યુરિક એસિડના અણુ ગુણવાના છે અને સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ જેવું નાખશું એટલે Al2SO43 એલ્યુમિનિયમ સલ્ફેટ બનશે. Al2SO4 થ્રાઇસ પ્લસ H2 હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. એવી રીતે ઝીંક, ZN, S એટલે ખ્યાલ પડી ગયો ને, એસ એટલે સોલિડ માટે ધાતુ છે એટલે વત્તા એચ ટુ એસઓ ફોર, એચ ટુ એસઓ ફોર એક્વિયસ, ઝેડ એન એસઓ ફોર પ્લસ એચ ટુ હાઇડ્રોજન વાયુ આમાં પણ મુક્ત થયો અને ઝીંક સલ્ફેટ બની ગયો. ચોથી અને છેલ્લી પ્રક્રિયા જોઈએ, એફી પ્લસ એચ ટુ એસઓ ફોર. તો એફીની બાજુમાં શું લાગી જવાનું છે? એસઓ ફોર. એટલે સૂત્ર શું બનશે? એફી એસઓ ફોર પ્લસ એચ ટુ. તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તેમજ સલ્ફ્યુરિક એસિડ સાથે ની પ્રક્રિયાઓ આપણે જોઈ. બંને પ્રક્રિયામાં કોમન શું છે? તો કે હાઇડ્રોજન વાયુનું મુક્ત થવું, ધાતુના ક્લોરાઇડ અને ધાતુના સલ્ફેટ બંને છે એવું કહેવાય. તો અહીંયા એસિડની પ્રક્રિયાઓ બંને આપણે આજે પૂરી કરી છે. ખાસ તમે ધ્યાન રાખી શીખ્યા હશો, સૂત્ર ખાસ કરવાના છે તમને ખ્યાલ છે. તો ફરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે નવા પ્રશ્નો લેશું. ચાલો ફરી મળીએ છીએ નવા પ્રશ્નો સાથે. આવજો.